गुड मॉर्निंग क्लास। गया लेक्चर में आपड़ी दाखला नंबर बी कि जे कमीशन बाद कर्या पछीना वधता नफा पर कमीशन नो दाखलो हतो। कमीशन बाद कर्या पछीना पहला कमीशन बात करवानो पछी वधे ने एना ऊपर कमीशन गणवानो एवो दाखलो हतो। कमीशन बाद कर्या पछीना वधता नफा पर कमीशन नो दाखलो हतो। अहीं आया शब्द हतो पेढ़ी नो नफो 96,897 पेढ़ी नो नफो हतो। शब्द हुं हतो तो आपणे धाइरा हता पेढ़ी नो नफो होय ने तो धारवा पड़े ने आ दाखलो आया एक भागीदार नो नफो होय अभिजीत तो अहीं अभिजीत नो नफो होय ने तो सादो दाखलो कहेवाय। આ અભિજીતનો નફો આપ્યો એ એનો મતલબ એમ કે બધાય ખર્ચા કમિશન સહિતના ખર્ચા બાદ થઈ ગયા હોય ને તો જ નફો વેચ્યો હોય। તમને ખબર જ છે નફાની વેચણી ક્યારે થાય, બધાય ખર્ચા બાદ થઈ જાય ને પછી જ ભાગીદારનો નફો આવે। બધાય ખર્ચા બાદ કરી દીધો પછી જ ભાગીદારનો નફો આવે હેડી। તો આ દાખલામાં ભાગીદારનો નફો આપ્યો હોય એટલે એનો મતલબ એમ કે આ 30,000 રૂપિયા અભિજીતના આવ્યા એમાં હવે એકય ખર્ચા બાદ કરવાના બાકી નથી। આપણે શું ગણવાનું કીધું એ મેનેજરનું કમિશન, તો મેનેજરનું કમિશન કુલ નફા ઉપર હોય, કેના ઉપર હોય, કુલ નફા ઉપર હોય। તો આપણે નફો ગોતી લઈએ પેઢીનો હાલો। તો હવે આપણે કવિતા દાખલો ગણશું હાલો। આ ત્રણેય આપ્યા હોય ને એ ત્રણેય નામ લખી આવ્યા જોજો। આન્સર આ વિસ્મય જેમ અભિજીત જેમ કૃણાલ બરાબર કુલ। હવે એનું નફા નુકસાનનું પ્રમાણ લખના કે 3:2:4 બરાબર 3 ને 2 5 ને 4 9। તો આ નફા નુકસાનનું પ્રમાણ જો આ નફો નુકસાન રેડી। હવે આપણે કેનું આપ્યું એ અભિજીતનું કેનું આપ્યું એ અભિજીતનું કેનું આપ્યું એ અભિજીતનું આપ્યું હોય ને તો આપણે આ દાખલાની ગણતરી સમજી લઈએ। જુઓ અહીં લખું, અહીંયા જવાબ ચાલુ કરી, અભિજીતના કેટલા ભાગે અભિજીતના જોવો જોઈએ, અભિજીતનો કેટલો ભાગે 2, તો અહીં લખું અભિજીતના 2 ભાગે કેટલા ભાગે 2 ભાગે 2 ભાગે ને અભિજીતના કેટલા રૂપિયા આવ્યા, મળતી નફાની રકમ કેટલા રૂપિયા આવ્યા, રૂપિયા 30,000 કેટલા આવ્યા, 2 ભાગે કેટલા રૂપિયા આવ્યા 30,000 કેટલા આવ્યા 30,000 આનો અહીંયા બીજી પેનથી લખવું એટલે દેખાય હેડી। હાલો કેટલા ભાગે 2 ભાગે કેટલા ભાગે 2 ભાગે હાલો અભિજીતનું કામ પૂરું। તો અભિજીતને 2 ભાગે 30,000 મળ્યા હોય તો 1 ભાગે કેટલા મળે, તો અહીંયા આપણે કરવા પડે 30,000 ભાગ્યા કેટલા કરવા પડે 2। હાલો 30,000 રૂપિયા અભિજીતને કેટલા ભાગે મળે 2 ભાગે, તો 1 ભાગે અભિજીતને કેટલા મળ્યા હોય 15,000 કેટલા મળ્યા હોય, આપણે તો 1 ભાગે કેટલા આવે ગોતવા પડે કેટલા મળ્યા હોય 15,000 વાંધો કાંઈ એમાં હાલ આગળ। અભિજીતનું જડી ગયું તો વિસ્મયનું જડી જાય ને, અભિજીતને 1 ભાગે કેટલા 15, 2 ભાગે 30, 1 ભાગે 15, તો વિસ્મયને કેટલા ભાગે 3, તો અહીં લખો વિસ્મયને 20 ને કેટલા ભાગે 20 મહિના 3, તો અહીં લખું 3 ભાગે કેટલા ભાગે 3 ભાગે મળતી નફાની રકમ હાલ 1 ભાગે 15,000 આવે તો 3 ભાગે કેટલા આવે 1 ભાગે 15,000 આવે,
તો ત્રણ ભાગે કેટલા આવે? 45,000. કેટલા હજાર? 15×45,000. હાલો 20મયનું કામ અહીં પૂરું. 20મય આવી ગયું, અભિજીત આવી ગયું. હવે કોણ વધ્યું? કૃણાલ. તો કૃણાલની વાત કરીએ તો કૃણાલના કેટલા ભાગે? 4. તો અહીં લખું કૃણાલને કેટલા ભાગે? 4 ભાગે. કેટલા ભાગે? 4 ભાગે મળતી નફાની રકમ. 4 ભાગે મળતી નફાની રકમ. હાલો 1 ભાગે કેટલા આવ્યા હતા? 15,000. તો આના કેટલા ભાગે? 4 ભાગ. તો 15,000 × 4 કેટલા કરવા પડે? 4. તો કેટલા આવશે? 60,000 રૂપિયા. કેટલા આવશે? 60,000 રૂપિયા. હવે આપણે આ બધાનો સરવાળો કરીએ, આ બધાનો સરવાળો કરીએ. અભિજીત, વિસ્મય અને કૃણાલ એ ત્રણેયની રકમનો સરવાળો કરો ને તો કુલ નફો મળે. કેવો નફો મળે? કુલ નફો. તો અહીં લખું પેઢીનું કુલ નફો. કેવો નફો? પેઢીનું કુલ નફો. કેટલા રૂપિયા મળે પેઢીનો કુલ નફો? આ બધાને સરવાળો કરી 90, 90 ને 40, 31 ને 1,35,000 રૂપિયા આવે. કેટલા આવે? 1,35,000 રૂપિયા પેઢીનો કુલ નફો મળે. હવે આપણે પેઢીનો કુલ નફો મળી જાય તો હવે ખાલી કેની કમિશનની ગણતરી કરવાની? એ મેનેજરને. તો મેનેજરના કમિશનની ગણતરી નફાના કેટલા ટકા એ કહી દીધું? એ 10%. તો આપણે ગણતરી કરી લઈએ મેનેજરનું કમિશન. મેનેજરનું કમિશન, હાલો તો મેનેજરનું કમિશન કુલ નફો છે તમારો કેટલો નફો? એ 1,35,000 રૂપિયાનો નફો. એના કેટલા ટકા કરવાના? 10%. હાલો તો 1,35,000 ના 10% આવે 13,500. 13,500. તો આ આપણું મેનેજરનું કમિશનની ગણતરીનો આ સાદો દાખલો. આમાં ધારવા પડે નહીં. કેમ ધારવાનો પડે? અહીંયા પેઢીનો કુલ નફો હતો નહીં, પેઢીનો નફો આપ્યો હોય ને તો આ કમિશન બાદ કરવાનું બાકી હોય. પણ આ દાખલામાં ભાગીદારનો નફો હતો એટલે આ દાખલો સાદો કહેવાય. હવે આ દાખલામાં મેનેજરનું કમિશન જડી ગયું. હવે એના પછીનો ચોથો દાખલો આના પછીના વિડીયોમાં આપણે જોશું. ત્યાં સુધી વંદે માતરમ, અસ્તુ.